ગુજરાત વર્ચ્યુઅલ શાળા કાર્બન અને તેના સંયોજનોમાં આપણે સાબુ અને પ્રક્ષાલકો વિશેનો 3 મિનિટમાં અભ્યાસ કરીશું. અહીંયા સૌથી પહેલી બાબત, આપણે સાબુ શું છે? તો સાબુ એ રાસાયણિક દ્રષ્ટિએ લાંબી શૃંખલા યુક્ત કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. સાબુની વ્યાખ્યા થઈ આગળ કે સાબુ રાસાયણિક દ્રષ્ટિએ શું છે? તો કે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. હવે સાબુનું જ્યારે બંધારણની વાત કરીએ છીએ તો સાબુના બંધારણમાં મુખ્યત્વે બે ભાગ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો સાબુનું એક બંધારણ તમને જોવા મળે છે. અહીંયા એમાં જીગજેગ લાઈન વાળો ભાગ છે અને આપણે લંબગોળ ભાગ અહીંયા આગળ દર્શાવેલો છે. આમાં જે જીગજેગ વાળો લાઈન ભાગ છે એને કહીશું આપણે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા વાળો ભાગ, અને બાકીનો જે ભાગ છે એને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે આપણી પાસે એમાં બે ભાગ આપણને જોવા મળે છે. આગળ વધીએ આપણે તો અહીંયા જે સાબુનો અણુ છે એ સાબુના અણુમાં જે હાઇડ્રોકાર્બન શૃંખલા વાળો ભાગ જે છે એને અધ્રુવીય ભાગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ક્રિયાશીલ સમૂહ વાળો જે ભાગ છે એને ધ્રુવીય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે અધ્રુવીય ભાગ જે છે પૂંછડી જેવો ભાગ દેખાય છે એટલા માટે એને અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે, અને આ ભાગને આપણે ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અધ્રુવીય ભાગ જે છે એનો જો ગુણ જોઈએ આપણે તો એ જળ વિરાગી ગુણ ધરાવે છે. જળ વિરાગી મતલબ થાય છે પાણી પ્રત્યેનું અપાકર્ષણ, એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. પરંતુ ધ્યાન રાખજો ખાસ કે મેલ અથવા તો હાઇડ્રોકાર્બન સંયોજન જે છે એના પ્રત્યે આકર્ષણ ધરાવતો ભાગ જોવા મળે છે. જ્યારે એની સામે આપણે જો જોઈએ કે ધ્રુવીય ભાગ જે છે, ધ્રુવીય ભાગ કેવો છે? જળ અનુરાગી. અનુરાગીનો મતલબ થાય છે આકર્ષણ. તો એનો મતલબ કે જળ એટલે પાણી પ્રત્યે શું કરે છે? આકર્ષણ ધરાવતો ભાગ છે. તો અહીંયા આગળ બે ભાગ આપણને જોવા મળે છે, અધ્રુવીય ભાગ અને ધ્રુવીય ભાગ. અધ્રુવીય ભાગ હાઇડ્રોકાર્બન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, ધ્રુવીય ભાગ એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો અહીંયા આગળ આપણી પાસે આ પ્રમાણે જોઈએ તો સાબુ અને ડિટર્જન્ટ જે છે એના ક્રિયાશીલ સમૂહ વિશે વાત કરીએ કે સાબુ અને ડિટર્જન્ટ એટલે ડિટર્જન્ટને પ્રક્ષાલક પણ કહેવામાં આવે છે. તો એની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે? આ બંને સંયોજન જે છે એના બંધારણ તો એક સરખા જ છે, પણ એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ એ બંનેને અલગ પાડે છે. તો સૌથી પહેલા આપણે સાબુ વિશે જોઈએ. સાબુ જે છે એ સાબુનું બંધારણ તો આપણે જોયું કે હાઇડ્રોકાર્બન ભાગ અને ક્રિયાશીલ સમૂહ, બરાબર. અહીંયા જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ કયો છે? ડેશ COONA. આ જે ક્રિયાશીલ સમૂહ છે એને સોડિયમ કાર્બોક્સિલિક સમૂહ કહેવામાં આવે છે, કાર્બોક્સિલેટ સમૂહ, અથવા તો એને આપણે સોડિયમ એસિટેટ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો આપણે વાત કરીએ ડિટર્જન્ટની, વાત કરીએ ડિટર્જન્ટનું બંધારણ પણ જુઓ, બિલકુલ સાબુના અણુ જેવું જ બંધારણ ધરાવે છે. પરંતુ ખાસ આપણે જોઈએ તો એનો ક્રિયાશીલ સમૂહ એમાં અલગ પડે છે. અહીંયા જે ક્રિયાશીલ સમૂહ છે ડેશ SO3 NA છે, અને આ જે સમૂહ છે એને સોડિયમ સલ્ફોનેટ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે સાબુ અને ડિટર્જન્ટ બંધારણીય દ્રષ્ટિએ સમાન છે, પણ એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ એને જુદો પાડે છે. તો અહીંયા તમને એનો ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ.